એક બાદ આપનું સ્વાગત છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારો સાથે જે જપાજપી થઈ ત્યારબાદ જે સમાચાર છે તે મુજબ હિમાંશુ પંડ્યા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને શિક્ષણ પ્રધાને બોલાવ્યા છે. ભૂપેન્દ્ર ચુડાસમા દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં મીડિયા સાથે ગેરવર્તણૂકનો જે મુદ્દો છે તે મુદ્દે તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે, વાતચીત કરવામાં આવશે. અને એટલે હિમાંશુ પંડ્યા હવે શિક્ષણ પ્રધાનને મળવા જશે. વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, આજે જે દિવસભર થયું, જે અશોભનીય ઘટના ઘટી ત્યારબાદ જે અત્યારે અપડેટ છે કે શિક્ષણ પ્રધાને પોતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને બોલાવ્યા છે મળવા. શિક્ષણ મંત્રી સહિત ની વાત કરવામાં આવે તો તમામ કેબિનેટ જે પ્રધાન છે તે તમામ લોકોએ આ ઘટનાને વખોડી દીધી છે. ખુદ મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અને જે લાક્ષણિકતા વિભાગ છે, ચાહે ગૃહ વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, તેની પાસે ખુલાસા માંગ્યા છે. શિક્ષણ મંત્રીએ આ પર તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે અને કુલપતિને અહીં ગાંધીનગર ખાતે સચિવાલય ખાતે બોલાવવામાં આવ્યા છે. કુલપતિ અને શિક્ષણ મંત્રી વચ્ચે હાલ બેઠકની શરૂઆત થઈ ગઈ છે. જે બેઠક છે તે બેઠકની અંદર આજની જે ઘટના બની તે તમામ ઘટના બાબતને ચિત્તાર શિક્ષણ મંત્રી દ્વારા મેળવવામાં આવશે. આખી ઘટનામાં તથ્ય શું હતું તે અંગે જાણકારી મેળવવાનો શિક્ષણ મંત્રી પ્રયાસ કરવાના છે તેવું તેમણે બંધ કેમેરે જણાવ્યું છે. પરંતુ આખી ઘટનાને વખોડવા લાયક ચોક્કસથી શિક્ષણ મંત્રીએ ગણાવી છે અને તમામ જે કર્મચારીઓ હતા, ચાહે પોલીસ વિભાગના હોય કે યુનિવર્સિટીના કર્મચારી હોય કે જેમણે મીડિયા સાથે ગેરવર્તણૂક કરી છે, તે લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી કરવી તો કેવા પ્રકારની કરવી, કેવા પ્રકારની કાર્યવાહી કરી શકાય વગેરે દિશામાં પણ ચર્ચા હાથ ધરવાની છે. ટૂંકમાં હાલ આ બેઠક ચાલુ થઈ ગઈ છે અને બેઠકમાં ઘટનાને મુદ્દે ચિત્તાર માંગવામાં આવી રહ્યો છે. જી નિર્મલા, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ ઘટના વિશે માહિતી લેવામાં આવશે, તેમને પૂછવામાં આવશે અને તમામ લોકો ઘટનાને વખોડી રહ્યા છે. જોઉં રહ્યું કે સમગ્ર મામલે સરકાર તરફથી શું સ્ટેન્ડ લેવામાં આવે છે.